પારે એક રેલી કરતા જોવા મળી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું કાઉન્ટર જોઈએ તો ત્યાં પણ એક ઉછાળો દેખાઈ રહ્યો છે. જિગ્નેશ, શું કહેશો આપ? લોજિસ્ટિક સેક્ટરના અત્યારે આ બધા જે સ્ટોક્સની અંદર ઉછાળો આવ્યો છે, કોઈ સ્ટોક પસંદ આવી રહ્યો છે ટ્રેડિંગ આઈડિયાઝ માટે? જી હા વિક્રમ, લોજિસ્ટિક્સના જેટલા બી તમે કાઉન્ટર અત્યારના મેન્શન કર્યા, જ્યારે હું એનો ચાર્ટ જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ બધા જ કાઉન્ટર એક સેક્યુલર બુલ રનમાં છે. અત્યારના પણ મોમેન્ટમ ઇન્ડિકેટર કે પછી કોઈ પણ જાતના વોલેટિલિટી બેઝ ઇન્ડિકેટર એ અપસાઇડનું રુઝાન આપી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો એક સ્ટોક એવો છે કે જે ઘણા સમયથી કન્સોલિડેશન ઝોનમાં ચાલતો હતો, બહુ સેક્યુલર અપરન છે, એટલે હું માનીશ કે અત્યારના એ ફ્રેશ બ્રેકઆઉટમાં છે. જો ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સ્ટોકને હાલના નજીકના સમય માટે ટ્રેડ કરવો હોય તો એમાં એક ટ્રેડિંગ બને છે. હું એમ માનું છું કે અરાઉન્ડ 220ના સ્ટોપ લોસથી કરંટ પ્રાઇસે જો એને ખરીદવામાં આવે તો અરાઉન્ડ મીડિયમ ટર્મ, એટલે જે કમિંગ એક કે બે મહિના આવી રહ્યા છે, એમાં આ સ્ટોક ઉપરની તરફ ગતિ આપશે. હું એમ માનું છું કે 270 to 280 નું લેવલ એ ઇઝીલી ક્રોસ કરશે. અત્યારના સ્ટોક જે લેવલ પર છે એનું કદાચ હર્ડલ છે, પણ જે રીતના એ ઉપર જઈ રહ્યો છે 270 to 280 નું લેવલ મને લાગી રહ્યું છે 220નો એમનો સ્ટોપ લોસ હોવો જોઈએ. 220ના સ્ટોપ લોસ સાથે અહીંયા એન્ટ્રી કરી શકાય છે ત્યારે